સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડાએ ખાનગી વીમા કંપની સાથે ટાઈ અપ કરીને તે કંપનીના એજન્ટોને તેમની બેંકમાં બેસાડ્યા હતા. બેંક ઓફ બરોડામાં વર્ષોથી ખાતું ધરાવતા ખેડૂતોએ બેંક ઉપર વિશ્વાસ રાખીને 250થી વધુ ગ્રાહકો અને ખેડૂતોએ તે ખાનગી કંપની પાસેથી વીમા પોલિસી લઈને તેમાં કરોડો રૂપિયા રોક્યા હતા. જોકે કંપનીના એજન્ટે વીમાની પાવતીઓ આપી પરંતુ પૈસા જમા ન કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો ગ્રાહકોએ કર્યા છે. એજન્ટે મોટાભાગના ગ્રાહકોને ડુપ્લિકેટ પાવતીઓ આપી હોવાનો તેમજ બેંકના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોએ બેંકમાં હોબાળો મચાવ્યો હતો અને પોતાના રૂપિયા પરત આપવા માટેની માંગ કરી હતી અને જો કંઈ નહીં થાય તો બેંક અને એજન્ટ સામે ફરિયાદ કરીને બેંકનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. નાની મારી બહેનના ભેગી થઈને જોઈન્ટમાં 5 લાખ મમ્મીના બહેનના ખાતામાં, 6 લાખ મમ્મીના ખાતામાં એમ થઈને 12 લાખ હતા. એમાંથી અહીંયા બેંક ઓફ બરોડામાંથી યોગેશભાઈ મેનેજર હતા, એમને મને ફોન સાગરભાઈ જોડે ફોન કરીને મને બેંકમાં બોલાવ્યો અને મને કીધું કે તમે આવી તર મેકશો તો તમને પેન્શન તરીકે તમારી મમ્મી વિધવા છે તો તમને પેન્શન એ તરીકે હું આવી. હું કોઈ અશુભાઈને નથી ઓળખતી અને ફરી યોગેશ સરે બોલાવી અને સાગરભાઈ જોડે ફોન કરાવીને મને બેંકમાં બોલાવ્યો અને મારા જોડેથી 4 લાખની સર્ટિફિકેટ, મારા જોડેથી 2-2 લાખના બે ચેક બેંકમાં ઉભા રહીને અશુભાઈ લીધા અને 6-6 લાખના 6 લાખ 2-2 લાખ તરીકે એમને મારી મમ્મી જોડે ઘરે આવી સહી કરાવી અને ઉપાડ્યા અને મને નથી આપ્યા, એમને પોતે લઈ લીધા. એમાં મારી મમ્મી ચોપડીમાં ખાલી 4 લાખ બોલે છે સર્ટિફિકેટ. ગઈકાલે સાંજે મને મારા આજુબાજુના ગામના આગેવાનોએ મને ફોન કર્યો કે આપણે બેંકમાં કંઈક ઇન્ડિયા ફર્સ્ટના નામે બેંકના સાથે રહીને આશુ મહેતા કે આશુ સાગર નિશાન કોઈ છે વ્યક્તિ બેંક ઓફ બરોડાના સ્ટાફ સાથે રહીને ગામમાં એફડીઆરઓને રિન્યુ કરવાની કે એમના ખાતામાં પૈસા પડાવી એવાને સર્વે લઈ અને એમના સમજાવીને ભોવાઈને એમના પાસેથી પૈસા સેલ્ફના પૈસા ઉપાડ્યા, એફડીઆરમાંથી પૈસા ખોટા ખોટા ઉપાડી અને એમને ખોટી ખોટી વાપતી આપી અને મોટું કામ પણ થયેલું છે એવું મને ગામના આજુબાજુના મારા ગામના આગેવાનોએ મને કીધેલું. એટલે અમે સવારે બધા ગામના અને આજુબાજુના આગેવાનો બેંકમાં ગયા વખતે તો બેંકના સ્ટાફ સાથે ઇન્ડિયા ફર્સ્ટ આપજી અધિકારીઓએ આવેલા અને અમે રજૂઆત કરી પણ અમને કોઈ રિસ્પોન્સ ના આપ્યો. પછી અમે આપના માધ્યમથી જાહેર કરી અને અમે મારા ન્યાય માટે આપની સમક્ષ અમે રજૂઆત કરીએ છીએ કે આવું આપણે છેલ્લા એકાદ વર્ષથી બેંકના અધિકારીઓ અને ઇન્ડિયા ફર્સ્ટના માણસો જે આશુની કરી છે નિશાનો એને કંભણ બેંકના સ્ટાફ સાથે કરીને ગરીબોના પૈસા ઓછામાં ઓછા 200-250 કેસ છે એવા કે જો અંદાજિત 6-7 કરોડથી ઉપરની બેંકમાં ગરીબોના પૈસા આ લોકોએ છેતરી કરી લઈ લીધા છે અને પાવતીઓ પણ ખોટી ખોટી આપી છે અને એના પ્રૂફ બી અમારી પાસે છે અને અમે રજૂ પણ કરીએ છીએ. તો આના માટે હવે આગળની કાર્યવાહી અમે ગામના આગેવાનોથી બેંકમાં રજૂઆત કરીને આપના માધ્યમથી કદાચ અમારે ફરજ પડે તો અમે કદાચ એફઆરબી બેંકના વિરોધમાં કરવાની તૈયારી સાથે અમે આગળ વધીએ છીએ અને એમાં આપનો સાથ સહકાર અમને મળે એ બદલ આપનો. પાલનપુર ખાતે અર્બુદા માતાજી.